અમની જે અમોને જે બે મહિના સુધી જે સર્વિસ આપી છે, દરેક બાબતે ગમે ત્યારે ફોન કરીએ, ગમે તે વસ્તુ પૂછીએ, તો એ અમને એકદમ નમ્રતાપૂર્વક જવાબ આપેલો છે. અને એમનાથી અમારે ખૂબ જ આમ ખુશી છે કે આજે એમની મદદ એક મદદ તો પણ ચાલે, મદદના સહારે અમે અમારી દીકરીને કિર્ગિસ્તાનમાં MBBS માટે એડમિશન લીધેલું છે. અને આજે અમદાવાદ ખાતે એરપોર્ટમાં અમે ઊભેલા છીએ, બરાબર. અને ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ તથા મેમણ સાહેબનો. હેલો દોસ્તો, વેલકમ ટુ એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સી. આજે આપણે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છીએ અને આજે સ્ટુડન્ટ જઈ રહ્યા છે એમના સાથે આપણે એમનો અભિપ્રાય લઈશું, કઈ કોલેજમાં જઈ રહ્યા છે અને કઈ કન્ટ્રીમાં જઈ રહ્યા છે MBBS કરવા માટે. એમના વાલીઓ પણ અહીં છે, એમનાથી પણ આપણે એમનો અભિપ્રાય લઈશું. ગુરુ નામ બતાવો. મેમણ સોહિલ હનીફભાઈ. ક્યાંથી જાઓ? ડીસા. કઈ કોલેજમાં જઈ રહ્યા છો? જલાલાબાદ સ્ટેટ યુનિવર્સિટી. કઈ કન્ટ્રીમાં જઈ રહ્યા છો? કિર્ગિસ્તાન. તારું નામ? મેમણ યામિન સલીમભાઈ. ઓકે. હિંમતનગર, જલાલાબાદ સ્ટેટ યુનિવર્સિટી. ઓકે. કન્ટ્રી કિર્ગિસ્તાન. મેમણ અમન સલીમભાઈ, જલાલાબાદ સ્ટેટ યુનિવર્સિટી. કન્ટ્રી કિર્ગિસ્તાન. તો આપણે જોયું કે અહીંયા બધા સ્ટુડન્ટ્સ કિર્ગિસ્તાનના છે અને જલાલાબાદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં હાલમાં જઈ રહ્યા છે. હું આમિનનો ફાધર બસીર અહેમદ મેમણ જલાલાબાદ યુનિવર્સિટીમાં મેં એટલા માટે મૂક્યા કે ત્યાં એક તો ગવર્મેન્ટ કોલેજ છે અને એજ્યુકેશન એકદમ સ્ટ્રિક્ટ લેવલે છે અને ત્યાં ઘણી ઇન્ડિયન પ્રોફેસરો છે અને એક સમય માટે જો વિદ્યાર્થીને અંગ્રેજી પાવરફુલ ના હોય તો એ લોકો ત્યાં હિન્દીમાં બી સમજાવી શકે છે, પ્લસ MCIની બી પ્રી પ્લાનિંગમાં તૈયારી કરાવવામાં આવે છે અને પ્લસ ઇકોનોમિકલી એકદમ ઇન્ડિયાના લેવલે ચીફ દેશ છે. અચ્છા, તમારા ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી આ કન્ટ્રી અને જલાલાબાદમાં ભણી રહ્યા છે, તો એમની મુલાકાત તમે લીધી હતી, એમના અભિપ્રાયો જાણ્યા હતા? હા, અમે એને ફોન પર ને બધે કોન્ટેક્ટ કરેલા ને એમને કીધેલું અમારા હિંમતનગરમાંથી જે બે ત્રણ વિદ્યાર્થીઓ છે એ લોકોને અમે એમનો અભિપ્રાય લીધેલો, પ્લસ ત્યાંનું ટીચિંગ વિશે પૂછેલું અને પ્લસ ત્યાંનું જે ઇકોનોમિકલી પેકેજ છે એ બી એકદમ ઇકોનોમિક છે, પ્લસ ત્યાં ટીચિંગ બી બહુ પાવરફુલ છે. હું ડૉક્ટર મોહસિન મેમણ, મેં 12 સ્ટેટ મેડિકલ એકેડમીમાંથી MD કર્યું છે, અત્યારે હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું હિંમતનગરમાં. મારા બે ભાણિયા છે, અત્યારે કિર્ગિસ્તાન જલાલાબાદ સ્ટેટ મેડિકલ એકેડેમીમાં જઈ રહ્યા છે. આફ્ટર સો મેની રિસર્ચ, મતલબ ઘણા બધા એજન્ટ જોડે વાત કરી, બધા ઇન્ટરવ્યૂઝ લીધા છોકરાઓના, એના પછી આ ડિસાઇડ કર્યું. એનું એક જ રીઝન કે એક તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, બીજું પેકેજ થોડું પ્રમાણમાં ઓછું છે બીજી યુનિવર્સિટી કરતાં, અને એજન્ટનો રિસ્પોન્સ બી સારો છે. ત્યાંના બીજા મેં બે ત્રણ છોકરાઓનો અભિપ્રાય બી લીધો, ત્યાં એજ્યુકેશન બી સારું છે. ફર્સ્ટ યરથી ત્યાં ઇંગ્લિશ મીડિયમનું કોચિંગ ને બધું ચાલુ હોય છે, જેથી MCI ક્લિયર કરવામાં ઇઝી રહેશે, એટલે એ સિલેક્ટ કર્યું અમે. બરાબર ને મોહસિનભાઈ, બીજો કોઈ ખાસ તમને એવા પોઈન્ટ્સ જે કહેવા છે જે જલાલાબાદમાં યુનિક છે? જેમ કે તમે રશિયામાં ભણ્યા છો 12 સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં, તો એમાં અને આમાં કમ્પેરિઝન કરીએ તો તમને કઈ ખાસ એવા પોઈન્ટ્સ લાગ્યા? બીજું એક તો મેઇન ખાસ પોઈન્ટ તો 5 વર્ષ છે આમાં, જે 12માં અત્યારે 6 વર્ષનું છે કોર્સ, 1 વર્ષ આપણું ઓછું થાય. બીજું કેમ્પસ સિસ્ટમ છે, એટલે છોકરાને બહાર જવાનો ખર્ચ આ તે બધું ના થાય. હોસ્ટેલમાં બી સારી ફેસિલિટી છે વિથ કેટરિંગ ને બધું, એટલે બધું ઇન્ક્લુડ થઈ જાય, એટલે છોકરાને બીજો અધર એક્સપેન્સીસ ને એ બધું બહુ ઓછું રહે, એટલે એ બધું સિલેક્ટ કરવાનું પર્પઝ આ હતું. નામ મોહમ્મદ હનીફ અબ્બાસભાઈ મહેમાણ, અને મેં જ્યારે ફર્સ્ટ વાર એક્સપર્ટાઇઝ ટીમનો જ્યારે સંપર્ક સાધ્યો તો મને જાણવા મળ્યું કે આમ તો ઘણી બધી યુનિવર્સિટીઓ છે, યુક્રેન છે, રશિયા છે, જોર્જિયા છે, ચાઇના છે, પણ એમને આપ્યો કે એક સારી કન્ટ્રી પણ સારી છે, કોલેજ પણ સારી છે, ઇકોનોમીની રીતે પણ લો બજેટમાં પણ તમે કરી શકો એવી કન્ટ્રી, અને છતાં પણ સારું એજ્યુકેશન મળે એવી કન્ટ્રી પણ છે. અને એ જોઈને કન્ટ્રીમાં પણ જલાલાબાદ યુનિવર્સિટી છે, સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, એટલે મેં એને ચૂઝ કરવામાં ફર્સ્ટ નંબર આપ્યો છે. અમે શરૂઆતમાં જ્યારે અમને ફ્રેન્ડ તરીકે એક માહિતી પડે કે એક્સપર્ટાઇઝ કન્સલ્ટન્સી જે બેસ્ટ છે, જે સારી રીતે પ્રોવાઈડ કરે છે અને જે
ફોરેનમાં જે કન્ટ્રી હોય છે તે સારી રીતે તેની બધી ફેસિલિટી પૂરી પાડે છે. જ્યારે અમને વાત મળી કે જે કિર્ગિસ્તાનના અંદર જે જલાલાબાદ સ્ટેટ યુનિવર્સિટી જે ગવર્મેન્ટ અને તે સૌથી બેસ્ટ યુનિવર્સિટી છે અને તેનું એજ્યુકેશન પણ સારું છે અને અમને બધી રીતે ફેસિલિટી પણ પૂરી પાડી, અમને બધી રીતે કોન્ટેક્ટથી અમને ટિકિટ પણ જલ્દી પહોંચાડી, વિઝા અને બધી રીતે ફેસિલિટી પણ પૂરી પાડી છે અને ત્યાંની જે ફી પહોંચાડવી એ પણ રીતે બધી રીતે ફેસિલિટી અવેલેબલ પાડી છે. અર્જુનભાઈ, હું એક વાત પૂછવા માગું કે તમારા એરિયાના ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં કિર્ગિસ્તાનમાં જલાલાબાદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે, તો તમે એવા વિદ્યાર્થીઓની મુલાકાત કરેલી કે એવા વિદ્યાર્થીઓને મળેલા હતા ક્યાંય? હા, એ બાબતે હું મને અમિત સર દ્વારા એક મારા જ ઉના સિટીના એક જે ઝવેરી છે મહેશભાઈ ઝવેરી, એનો સન કરણ મહેશભાઈ ઝવેરી છે, એ ત્યાં કિર્ગિસ્તાનમાં જ MBBS ફર્સ્ટ યર પૂર્ણ કરેલું છે. એમને અમે જાતે રૂબરૂ મળેલા છે, એમને કીધેલું છે કે ત્યાં બહુ જ સરસ ભણતર છે અને રૂલ્સ રેગ્યુલેશન પણ બહુ સારી રીતે છે અને સ્ટડી પણ ખૂબ જ સરસ છે, 8-4 વાગ્યા દરમિયાન ભણાવે છે અને ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. તમે જ્યારે એક્સપર્ટીઝ દ્વારા એડમિશન મેળવેલું, એના પછી તમારા એડમિશન પ્રોસેસમાં, વિઝા પ્રોસેસમાં કે બીજે કોઈમાં તકલીફ પડી હોય એવું કોઈ ઇસ્યુ થયેલો? ના સર, ક્યારેય નહીં, નેવર, કોઈ વસ્તુનો કોઈ ઇસ્યુ નથી. સમયસર જ્યારે જરૂર પડી છે ત્યારે બધું કામ સમયસર થયેલું છે અને એડમિશન તો એમને મારા એક ફોન ઉપરથી એડમિશન લઈ આપેલું હતું અને એ પછી જ્યારે વિઝાની જરૂર પડી એમને એમની રીતે એડવાન્સમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ટિકિટની પણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બીજી પણ જે પણ અમને ઉપયોગી વસ્તુ હતી એનું પણ એક લિસ્ટ આપેલું છે કે આ વસ્તુને તમને જરૂરિયાત ઉપસ્થિત રહેશે, એટલે એ સમય દરમિયાન અમે બધું કમ્પ્લીટ કરેલું છે અને એમની સર્વિસ ખૂબ જ સરસ છે. અર્જુનભાઈ, જ્યારે તમે એડમિશન મેળવેલું એ વખતે એક્સપર્ટીઝ તરફથી તમને કહેવામાં આવ્યું હતું કે એક્સપર્ટીઝમાંથી કોઈ પણ એક માણસ છોકરાઓને મૂકવા માટે જશે, તો આજે જ્યારે એરપોર્ટ પર આપણે ભેગા થયા છીએ તો હું પોતે સ્ટુડન્ટ્સ સાથે જઈ રહ્યો છું, એ બાબતે તમારે કંઈ કહેવું છે? એ બાબતે મને ખૂબ ખુશીની વાત છે કે એક્સપર્ટાઇઝ તરફથી જે મને વિશ્વાસ આપેલો કે અમારા તરફથી ઓફિસ તરફથી તમારી બેબીને અમે ત્યાં મૂકવા જઈશું અને એ એમને જે પ્રોમિસ કરેલી છે એ પ્રોમિસ બરાબર રીતે નિભાવેલી છે અને આજે અમારી સાથે છે અને એમને કીધું છે તમારી દીકરી મારી દીકરી, તમારે કોઈ જાતની કાંઈ પ્રોબ્લેમ નથી, તમે જઈ શકો છો અને તમારે દિલ્હી, મારે એક ઈચ્છા હતી દિલ્હી સુધી જવાની પણ એમને કીધું કે ના, મારે દિલ્હી તમારે આવવું નથી, હું જાઉં છું પોતે અને તમારી દીકરીની સંપૂર્ણ જવાબદારી મારી છે અને એમને એ રીતે નિભાવી છે અને આજે સાથે જ છે. આપણા સાથે જિગીશા પણ ઉપલબ્ધ છે અહીંયા, તો આપણે એમનાથી પૂછીશું કે કોલેજની એમને કેવી રીતે પસંદગી કરી હતી. જિગીશા, તમે કંઈ કહેશો? હા, કોલેજમાં મેં ઘણી બધી કોલેજો જોયેલી છે પરંતુ એક જલાલાબાદ સ્ટેટ યુનિવર્સિટી છે એ બધા કરતાં મને અનુકૂળ લાગી અને એમની ફીસ લેવલ આમ બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાઇઝ છે અને કોલેજ પણ સારી છે બધા કરતાં. મેં ઘણી જગ્યાએનું માહિતી મેળવેલી છે અને અમુક સિનિયર સ્ટુડન્ટ છે એની પણ મેં માહિતી લીધેલી છે. હું ધ્રુવ સભાયા રાજકોટથી આવું છું. હું 12 પાસ કરેલું, મેં ડ્રોપ આઉટ કરેલું, પણ ડ્રોપ આઉટમાં અહીંયા ફીસ બહુ એફોર્ડેબલ નહોતી એટલે આપણે જૂના સિનિયર સ્ટુડન્ટ સાથે આપણે એફોર્ડેબલ જલાલાબાદમાં છે જે હાલ કરણ સોની તેની સાથે આપણે વાતચીત થઈ અને તેની સાથે આપણે ફીસ એફોર્ડેબલ હતી એટલે અને બધી રીતે વ્યવસ્થિત રેગ્યુલેશનમાં હતું એટલે આપણે જલાલાબાદમાં એક્સપર્ટાઇઝ અમિત સર સાથે જઈએ છીએ અને તેમનું પણ કામ બહુ ખૂબ જ જોરદાર છે. જયંતભાઈ મોહનભાઈ સભાયા, ધ્રુવના વાલી છું અને મારા બાબાને મોકલું છું, એ અમિતભાઈના વિશ્વાસ ઉપર જ એને જે વાત કરી એ પ્રમાણે એ બધું વાતનું વ્યવસ્થિત પરિણામ આપે છે અને અમને એના ઉપર વિશ્વાસ છે. બધું જેટલું કામ એને કર્યું એ સરળતાથી જ અમને બધું થઈ ગયેલું છે અને છેક સુધી આવી રીતે પૂરું પાડશે એવી અમને ખાતરી આપેલી છે. સાહેબ, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મુલાકાત લીધી હતી તો તમારા ઘણા બધા ડાઉટ્સ હતા,
તો તમારી જે કોલેજની પસંદગી હતી એમાં પણ ડાઉટ હતા, ફી સ્ટ્રક્ચર બાબતે તમારા ડાઉટ હતા, તો અત્યારે તમને કેવું લાગે છે? બધા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ ચૂક્યા છે? હા, ક્લિયર થઈ ચૂક્યા છે. એને અમે એક વિશ્વાસ જ મૂકી દીધેલો છે. અમને એમના દરેક જેટલું એને કામગીરી અમને આપી, બધા પેપરો ને બધું એ તરત જ વ્યવસ્થિત આપી દીધેલી છે, અને બધું કામગીરી સંતોષ છે, અને અમને વિશ્વાસ છે કે જે ના બધું કામ છેક સુધી પૂરું વ્યવસ્થિત કરશે અને સારું કરે છે. અત્યાર સુધી બધું ઓકે જ કરેલું છે. હેલો, મારું નામ ડૉક્ટર માનસી છે. હું ધ્રુવની મોટી બેન છું. એકચ્યુઅલી મેં એમને MBBSમાં એડમિશન લેવડાવવા માટે ડ્રોપ લેવડાવેલો કે નહીં આપણે એમાં જ એડમિશન લેવું છે, પણ આ સેકન્ડ ટાઈમ પણ અમે ઓપનમાં આવીએ એના લીધે મેરિટ બહુ હાઈ જોઈએ એટલે બહુ કંઈ ચાન્સ ન લાગ્યો. પછી ઘણી બધી યુનિવર્સિટીમાં તપાસ કરી પણ અમને આ સરનો કોન્ટેક થયો એના ફ્રેન્ડ્સ દ્વારા, કરણ દ્વારા, કે આનું બધું સારું છે ત્યાં. એકચ્યુઅલી અમે સ્વામિનારાયણ છીએ તો ત્યાં અમારે જૈન જમવાનું જોઈએ વિધાઉટ ઓનિયન ગાર્લિક, તો અમને એવું મતલબ ખાતરી આપેલી છે કે ત્યાં બધું અવેલેબલ છે, ત્યાં બધું પ્રોપર રીતે મળી જશે. એટલે અમે લોકો ટ્રસ્ટ મૂકીને આગળ તૈયાર થયા છીએ કે અહીંયા કિર્ગિસ્તાન જવા માટે. એના માટે થેન્ક યુ સરને, ખૂબ ખૂબ આભાર.